ભાઈ પડી ગયું હવાર હવાર ની ભાઈ, બપોર થઈ ગયો, વાગ્યા છે 11:30 અને આજે શનિવાર ને તારીખ છે 13. અને એમ કહેવાય કે બપોર ને અમારા ઘરની અંદર નાસ્તો થાય છે, અને એમ કહેવાય કે ઘર આખું ધુમાડા ધુમાડે, કારણ કે અહીંયા અત્યારે પરોઠા બને છે. તમને એમ થતું છે કે ભાઈ બપોરે કયા પરોઠા બને છે? એમ બપોરે પરોઠા ખાય બધા, પણ હવારનો નાસ્તો છે આ. કારણ કે કાલે અમે 3 વાગે આવ્યા. ક્યાંથી? આપણે અમદાવાદથી. કાલે અમદાવાદથી 3 વાગે ગયા. હા, હવા 3 વાગ્યા હતા એટલે હુયા થોડાક લેટ અને ઉઠ્યા થોડાક મોડા. એટલે શું છે કે અટાણા છેટ અમારો નાસ્તો થાય છે, એટલે મારી વાલી નાસ્તો બનાવે છે, અને અહીંયા બધો નાસ્તાનું અરેન્જમેન્ટ થઈ ગયું છે બધું ભાઈ, બરાબર. હાલો તો નાસ્તો ખાઈને પાછા ભેગા થઈ હજી બધું હમું નમું કરવાનું બાકી છે. હું હાલો મળી આવો. બપોરના 2:45 પણ અચાનક અણધારી એક ઇમરજન્સી આવી ગઈ છે ભાઈ. હજી તો ઘરે પગ મૂક્યો નથી. ગઈકાલે 3 વાગે આવ્યા, આજે 3 વાગે પાછું જવાનું છે મુંબઈ. એક જરાક ઇમરજન્સી કામ છે એટલે જવું પડે એમ છે. મારા હાળો મારા હાડુભાઈ બધા અહીંયા આવે છે, અને અહીંયા મારી વાલી જો એમ કહેવાય કે લોટનો ડબ્બો આમ ઢોળીને વળી પાછી તૈયાર થઈ ગઈ છે. કાંઈ કર્યું નથી. હા ભાઈ, મજાક મજાક મજાક. હજી એમ કહેવાય ખરખો ઉડકી રહે લોટનો ડબ્બો કેમ ઢોળવા કે. હા ભાઈ, હા ભાઈ, હજી વાસણ ઉડકી રહે ભાઈ. એટલે એમ કહેવાય હજી થાક ઉતરો નથી. ત્યાં જાય છે હવે સુરત. હાલો ભાઈ જાય સુરત નહીં મુંબઈ. ત્યાં મુંબઈ જો ભાઈ, આવું થાય આવું થાય બધું. તમે થાક લાવો ને ત્યારે હાલો તઈ અમારી ભેગા મુંબઈ. હાલો મુંબઈ હાલો દોડધામ નામ થઈ ગઈ છે સરક. એમ કહે ને કે ઉતાવળ રાખજો ઉતાવળ રાખજો, આમ ફટાફટ આવી છે, તમે તૈયાર રહેજો. અને આપણે તૈયાર હોય ને પછી ન આવે ને, અને લાંબી વાટ જોવી પડે ને, એટલે હાચું કહું આમ મગજ ફાટી જાય. ફોન તો આવ્યો. હાલો ફોન તો આવ્યો, સાલુમાં ફોન આવ્યો, એનો જ ફોન છે. હાલો, અરે ક્યારના નીચે ઉભા હું? અમે જોઈ હજી હજી એને એમ થાય છે કે અમે આ અમે હેઠા ઉભા ક્યારના જો. મેં મારો વિડીયો ચાલુ છે ઓલરેડી લાઈવ માં. અમે હેઠે ઉભા લાવાલા. ચોકડીએ હું ઠેઠ ન્યા ઉભા. અમે હમણાં ઘડીક મોડા આવશે તો પોગી જાવ મુંબઈ. હે આવું છે ભાઈ, ખબર છે તમે બહુ બધો મજાક કરતો ને બધાની હારે. એટલે લોકો છે ને જયારે તમે હાથી સિરિયસ હોય ને ત્યારે હાસું ન માને. ઓલું કેવાય ને કે વારા ઘડે તમે બીવડાતો હોય ને કે વાહ ખાવો વાહ ખાવો, અને કોક દાડક નો હાસીન વાઘ આવી જાય ને કોઈ નો માને, તેથી કોઈ માને નહીં, હલવાઈ જાય. અટણ હાસીન વાઘ આવ્યો છે પણ આ કોઈ માનતા નથી. બોલો એવું અમે ઉભા છે ને કોઈ માનતા કે સોકડી ઉભો આ સોકડી તો ઉભા છે એમ. અને અમને વળાવવા માટે જો અમારો આ એન્થની આવ્યો છે ભાઈ. એન્થની રોકાવાનો છે. એને એમ કે ખોટું બોલી ખોટું બોલી. આ શું છે? આ સબૂત છે જો. આ હે આ શું છે? આનું બોલો આવું છે બધું યાર. સત્ય નો જમાનો નથી, સત્ય નો જમાનો નથી ભાઈ. એવું છે ભાઈ, એવું છે ભાઈ. આજે ડ્રાઈવર બદલાઈ ગયા. અમારો સુંદર ભાઈ ઠાઠે ગયો છે. અને ભાઈ અમારા સારથી આજે છે અમારા રાકેશ. હો, અને અહીંયા હજી કલાક વાતો હલશે ને, મને લાગે 1.5 કલાક વાતો હલશે અહીંયા, અને પછી બધા. ચલો કબીરભાઈ, કબીર બેટા આવજો, બેટા ધ્યાન રાખજો, આવજે. તું હું ભાઈ, તું આમ ફટાફટ ગાડી માં બેહેલ શિબલી. ભાઈ અત્યારે વાગ્યા છે 4:58 એટલે કે 5 વાગવા આવ્યા છે, અને અમે હમણાં ચા પીવા રોકાણ હતા, પણ ચા એટલી એટલી શું હતી, ગળી ગળી હતી ને, એટલે અમને શું છે થોડીક મોડી ચા પીવા વાળા બધા. એટલે ગળી ગળી સા એમ કહેવાય ને કે ઘૂંટડ્યા ઘૂંટડ્યા માઇન્ડ માઇન્ડ અમે આમ આમ અમારે પાણીમાં ઉતારી. પણ હવે કંઈક પાછું કંઈક રોકવું પડશે કંઈક આમ મોઢા ફેર કરવા. મુખવાસ ખાધો પણ તોય કાંઈ મેળ પડ્યો નથી. અને હવે મારા સાઢુભાઈ મને એમ કહે છે કે ભાઈ તમારા લખેલા ભાઈ શબ્દો સંભળાવો. હવે કોઈને ખબર ન હોય તો કહી દઉં કે આપણે થોડું ઘણું લખી છીએ, એટલે કેવું લખી ને એ જરાક હું આ સંભળાવું, એની પર તમે કહેજો બરાબર. કે ચિંતામાં અને ચિતામાં એક મીંડાનો જ ફરક છે એની ખબર છે મને. ચિંતામાં અને ચિતામાં એક મીંડાનો જ ફરક છે
એની ખબર છે મને, તું જતી રહી છે, પાછી ક્યારેય નહીં આવે, એની બહુ ચિંતા છે મને. તું જતી રહી છે અને પાછી ક્યારેય નહીં આવે એની બહુ ચિંતા છે મને, પણ આ ચિંતામાં ઓલા મીંડાનો ફરક તો હું નહીં જ ભૂસાવા દઉં, એની ખબર છે મને. તો ભાઈ આવું કંઈક થોડું થોડું લખીએ છીએ, તો ગમતું હોય તો જરાક શું કહેવાય લખજો હારી હારી કમેન્ટ કંઈક, બરાબર. બાકી પાપી પાસે ભોગવા એવા છે, અને લગભગ 8-9 વચ્ચે વચ્ચે મુંબઈ પહોંચી જાઉં, જવાનું છે આપણે મીરા રોડ, બરાબર. તો હવે આગળ ક્યાંક રોકશું તો બસ ભેગા થાહું હાલ હોત. બરાબર 6:15 થઈ છે, પણ એમ કહેવાય કે અમારી યારે બધા છે ને ભૂખડી બારસ ભેગા છે, બરાબર. એટલી ભૂખડી બારસ કે વાત જવા જો, અહીંયા ઓલા કહેવાય ને તાર ગોલા ઓલા મળે, અરે આપણે શું કંઈ ભરલી એને ઓલું ગલેલી ગલેલી, બરાબર છે ગલેલી. તો અહીંયા એને ન મજા આવી તો ઠેક ન્યા ઠેઠ ગયા, તમને બતાવું છું ક્યાં ઠેઠ છે એ. આ જો જો રહ્યા ત્યાં ન્યા ઠેઠ ગલેલી લેવા ગયા, અને હું અને એટલી બધી ગલેલીમાં એટલો પ્રેમ હશે એ. અલે જલ્દી આવો, હા તું શું નથી કરવાનો, સપોર્ટ કરો, લેટ થાય છે, આવું છે કાંઈ નહીં આવે એટલે આપણે ખાઈ તો લેવું પછી આપણને ભાવે હો ગલેલી તો. અને અહીંયા જો શું ચાલુ છે, વિડીયો કોલ ચાલુ છે છોકરાઓનો, એ તો ચાલુ ને ચાલુ રહેવાનો છે. શું કેવું તમારું આર કે, છોકરા હોય તો વિડીયો કોલ તો રાખવો પડે ને, એટલા મૂકીને આવ્યા છે. અચ્છા હા, છોકરા બધા ઘરે એકલા એટલે એમ તો અમારા સસુન સસરા ત્યાં છે અરે, પણ તોય બધા શું છે વારાઘડે ફોન કર કર થાય છે, કાંઈ નહીં હાલો ફટાફટ ને પોગી જાય. 2 ટોલનાકા વટી ગયા, ટોટલ 4 ટોલનાકા છે ને, 2 ટોલનાકા બાકી છે. ઓલરેડી કેટલું લેટ થાય છે, તોય તમે બધું લેવા ગયા, કેમ લેટ થઈ ગયો એટલું બધું? આઈસેપ્પલ લેવા ગયા હતા. હું લેવા ગયા હતા આઈસેપ્પલ. ફરતી કેતો આઈસેપ્પલ, હજી એકવાર કેતો એ ગલેલી. હા એમ છોકરાને ખબર છે ગલેલી કેવાય એને, એમ આઈસેપ્પલ ને હરહુડાવ. હા ગલેલી ગલેલી ગલેલી. હા એમ ગલેલી, બરાબર છે. મારી હામુ તો ઇંગ્લિશ વાર્તા જ નહીં કોઈ, હું ગુજરાતી છું, ગુજરાતી જ બોલી. તમારા ગ્રુપ માં કોઈ એવા હોય ને તમારે એનો રમસીટો બોલી નાખવાનો, બહુ આઈસ એપલ ના દીકરાઓ ગલેલી કહી જાય પછી એને. હાલો સબક મળી ગયો છે, આપડે હવે સીધા હાલતા થાય મુંબઈ કોર. હાલો ભાઈ ગલેલી ખાઈ લઈ, એ ગલેલી ખાઈ લીધી, અહીંયા ધાણી ખાઈ લીધી, આ બાજુ ખમણ છે અને ત્યાં આછા આછા ખમણ પાર્ટી હાલે છે ભાઈ. હું નહીં હું એમ, હજી જે લોકો પ્રોપર ગુજરાતી ન હોય ને એને ખબર ન હોય કે ખમણ ને ઢોકળા બે અલગ અલગ વસ્તુ છે એમ. હું એટલે અમે જ્યાં ખાઈ છીએ ને, એટલે ઘણા આપણા લોકો છે ને હિન્દી લોકો આપણા બધા બહુ બધા બ્લોગ જોવે છે, એને આમ ગુજરાતી ઓછી ખબર પડે તો જોવે ખરા એ બધાને, કે આ આ જે ખાય છે ને આ ખમણ છે. હા અને ઢોકળા હોય ને એ બીજા હોય, આ ખમણ છે એમ, ઢોકળા બીજા. હાલો તે ખાતા ખાતા પોગી જાય મુંબઈ, અને અટાણે વાયગા છે 6:40, લગભગ 8:30 આસપાસ પોગી જવું એવો અંદાજ છે, બરાબર. ત્યાં જઈને પાછા ભળી ભાઈ છે ને અસલ મોજ. હે હમણાં બધા એટલા બધા મસ્તી કરતા હતા ને, અને ખરેખર મોજ મોજ લેતા હતા, અત્યારે પછી શાંત પડી ગયા છે. કહેવાનો મતલબ એ છે કે તમે કઈ સિચ્યુએશનમાં છો એની અરે કઈ મતલબ નથી, પણ તમે ગમે તે સિચ્યુએશનમાંથી કઈ રીતના મોજ લઈ લ્યો છો, આનંદ લઈ લ્યો છો, જિંદગી જીવી લ્યો છો ને, એ વધારે ઇમ્પોર્ટન્ટ છે એમ. આ વસ્તુ આ બધા જે છે ને મિત્રો મંડળી ભાઈ શીખવા જેવી છે ભાઈ. હું ઇન શોર્ટ, જિંદગીમાં જીવવું નહીં, જિંદગી માણી લેવી અને મન ભરીને માણી લેવી, કારણ કે ક્યારે પત્તા આપણે શું કહે, કારણ કે ક્યારે આપણું પત્તું ઉલી જાય ને કઈ નક્કી નહીં. હું જીવી લઉં શાંતિથી. હાલો સરસ મજાનું આખું શેરી એમ કહેવાય ને કે ભાઈ સજાવી છે ભાઈ, એક નંબર શેરી સજાવી છે, ફરતી કોર લાઇટિંગ ને આમ ઝગમગારા મર્યા છે છે, એકદમ સિમ્પલ ડેકોરેશન પણ લાગે એક નંબર. આપણે જે ચૈત્ર માસી છે નવરાત્રી, એનું આખું સરસ મજાનું આયોજન છે, જો અહીંયા લખ્યું છે કે ચૈત્ર માસી નવરાત્રીનું આખું આ ઓલો જો તો સરસ મજાનું ડેકોરેશન છે. અહીંયા ભાઈ પહોંચી તો ગયા, પણ અહીંયા એવું ટ્રાફિક હતું ને એટલે ગાડી અમે અહીંયા સુધી લાવી જ ન હોય, એટલે ગાડી જરાક સાઈડમાં મૂકી દીધી, અને 500-700 મીટર હાલતા હાલતા ભાઈ એવા આવું છે મુંબઈ. હું હવે ઉપર જઈ ફટાફટ અને જોઈ કે એના શું રિએક્શન છે એમ, બરાબર. અમારા મોટા હાડુભાઈને ખબર છે અમે આવી છીએ, પણ જે અમારા મોટા હાળી છે ને એને નથી ખબર. તો હવ ડાયરો અમે ભાઈ આવી ગયા, બરાબર ને. હાલ તો ઉપર
કેટલું જામ છે ને ભાઈ, એટલે ત્રણેય હાડું છે ને ભાઈ, અમે આવી ગયા છે રિક્ષામાં. હો ખોટા ખોટું આમ શાંતિ બેસીને જવાય તો થાય, માઇન્ડ માં અત્યારે ટ્રાફિક માંથી રિક્ષા નીકળી છે અને ગાડી મૂકી દીધી સાઈડ માં. આપણે કિકોડ જઈએ છીએ મેક્સસ ભાઈ, મેક્સસ મોલ છે એટલે અમે કઈક ત્યાં અમે જઈએ છીએ. ત્યાં જઈને અમારે ભોજન ત્યાં કરવાના છે, હળું પાણી. હાલો તો ત્યાં જઈને આપણે મળીએ પાછા. અભી એ સબ એકઠે હો ગયા, બધા ભેગા થઈ ગયા છે. અમારા સાડુ, એના મોટા ભાઈ છે, અમારો સુંદર આ મેચિંગ કપલ અહીંયા. અભી એ નયા નયા દુલ્હા, અરે આપણે પરેશભાઈ આખું આખું ગ્રુપ અત્યારે હવે પીઝા ખાવા જાય છે. હાલો તો હવે ડાયરો નવા નવા ને ફાઈ રેવા જો, ફિયા નો બનાવો બધા. ખબર નથી પડતી, અડધા આમ બેઠા છે, આ સુંદર અહીંયા બેસી ગયો છે, એમ કેવાય ને દેશી ભાષામાં ગોકીરો કીરો ગોકીરો. કઈ નઈ ખાઈ લે ગોકીરો મગડી, આપડે પણ ગોકીરો બહુ છે ભાઈ. અત્યારે વાગે છે પોણા અગિયાર, ખાઈ લે ફટાફટ નગર આસર વારો ને આવા દી. ચાલો રાતના વાયગા છે અહીંયા બે, અહીંયા બધે પથારીઓ થાય છે અને અહીંયા સરસ મજાની ગઝલ ચાલે છે. બસ એકાદ બે ગઝલ સાંભળીને હોઈ જાઉં, બાકી વ્લોગ જોવાની મજા આવતી તો લાઈક શેર ફોલો સબસ્ક્રાઈબ બધું કરી લેજો. અને તમારે અયોધ્યા જવું હોય તો બહુ સરસ મજાની ઓફર છે આપણા ટ્રીપો જંગલ ચાલો અયોધ્યામાં, અહીંયા નીચે નંબર આપેલા છે તો ત્યાં કરી દેજો. હાલો તો મળી નવા બ્લોગમાં, ત્યાં સુધી હાઉ ડાયરા અને રામે રામ.